फ्रेंड्स वेलकम टू क्विक स्टडी इन गुजराती। क्विक स्टडी इन गुजराती में आपनो हार्दिक स्वागत करूँ छूँ। आज आप जोईशुं 3 जून 2020 करंट अफेर्स, परंतु करंट अफेर्स 3 जूनना जोता पहला आपने जे 30 मेना दिवसे जे क्वीज लीधेली हती, जे वच्चे 2-3 दिवसनी गैप आवेली छे कोई कारणसर, एनी जे क्वीज हती ए क्वीजना आंसर जोई लीए। सौथी पहेलो क्वेश्चननो आंसर छे ते एक गैलेक्सी छे जे सौरमंडळथी आश्रे 11 अबज प्रकाश वर्ष दूर छे। જ્યારે બીજો ક્વેશ્ચન હતો એમાં કલમ નંબર 499 આપણો આન્સર છે। અને મિત્રો આજથી આપણે આપણી ક્વિઝ બંધ કરીએ છીએ, કારણ કે ક્વિઝનો કોઈ પણ આન્સર મને કોમેન્ટ બોક્સમાં મળતો ન હોવાથી આપણે ક્વિઝ બંધ કરીએ છીએ। પરંતુ જો હજી પણ તમારે ક્વિઝની જરૂર હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવો કે મારે અમારે ક્વિઝની જરૂર છે, તો હું ફરીથી ક્વિઝ સ્ટાર્ટ કરી દઈશ। ઓકે, હવે શરૂ કરીએ છીએ આજની જે કરંટ અફેર્સ છે એનો સૌથી પહેલો ક્વેશ્ચન છે કે ગોવા રાજ્ય તેની રચના સંદર્ભે નીચે આપેલા નિવેદનોને ધ્યાનમાં લેવાના છે અને સાચા વાક્યો આપણે જણાવવાના છે। સૌથી પહેલું કે તે ક્ષેત્રે એટલે કે વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું બીજું સૌથી નાનું રાજ્ય છે। ઓકે, બીજી વાત છે ઓપરેશન વિજય દ્વારા ગોવાનું જોડાણ ભારતીય સેના દ્વારા હાથ ધરેલું હતું। ઓકે, તો આ બંને જે સ્ટેટમેન્ટ આપણને આપવામાં આવેલા છે એમાંનું કયું સ્ટેટમેન્ટ આપણું સાચું છે આપણે એ શોધવાની વાત છે। તો મિત્રો બીજા નંબરનું જે સ્ટેટમેન્ટ છે, ઓપરેશન વિજય દ્વારા જે ગોવાનું જોડાણ ભારતની સેના દ્વારા જે ઓપરેશન વિજય હાથ ધરેલું હતું એના દ્વારા જ ગોવાનું જોડાણ ભારત સાથે કરવામાં આવેલું છે। અને જો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય હોય તો ગોવા છે, બીજા નંબરનું નહીં પણ સૌથી નાનું રાજ્ય ગોવા છે। હવે જો વાત કરીએ છીએ ગોવાનું, જો એક તો એક મૂળભૂત રીતે એક ભારતીય રાજ્ય છે, દક્ષિણ પશ્ચિમ કાંઠે કોંકણ તરીકે ઓળખાતા વિસ્તારમાં એ આવેલું છે। ભૌગોલિક રૂપે તે પશ્ચિમ ઘાટો દ્વારા ડેક્કન હાઇલેન્ડ્સથી અલગ છે, જેની કેપિટલ પણજી છે। સૌથી મોટું શહેર, મોટી નહીં પરંતુ સૌથી મોટું શહેર ત્યાં છે, વાસ્કો ડી ગામા। સરહદના વિસ્તારોની જો વાત કરીએ છીએ તો ઉત્તરમાં મહારાષ્ટ્ર આવેલું છે ગોવાથી, પૂર્વ અને દક્ષિણ તરફ કર્ણાટકથી ઘેરેલું છે, જ્યારે અરબી સમુદ્ર તેના પશ્ચિમી દરિયાકાંઠાનું નિર્માણ કરે છે। મતલબ ગોવાના પશ્ચિમ તરફ અરબી સમુદ્ર આવેલો છે। જો અહીં આપણે જે શરૂઆતમાં વાત કરી એ પ્રમાણે તે વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સૌથી નાનું રાજ્ય છે, વસ્તીના આધારે એ 4th સૌથી નાનું રાજ્ય છે। ગોવાના તમામ ભારતીય રાજ્યોની માથાદીઠ જીડીપી એટલે કે માથાદીઠ આવકની જો વાત કરીએ છીએ તો સૌથી વધુ છે। જો ભારતની જે જીડીપી છે એના કરતાં ગોવાની જીડીપી 2.5 ગણી છે। તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે તેને 11મા નાણાપંચ દ્વારા શ્રેષ્ઠ સ્થાન ધરાવતા રાજ્યનું એક સન્માન આપવામાં આવેલું હતું। નેશનલ કમિશન દ્વારા વસ્તી પર રાષ્ટ્રીય આયોગ દ્વારા 12 સૂચકાંકોને આધારે તેને ભારતના જીવન જીવવાની જે શ્રેષ્ઠતાની ગુણવત્તા પર એમને ટોચનું સ્થાન આપવામાં આવેલું છે। હાલમાં ગોવામાં 16 આયોજિત સેજ છે, જોકે રાષ્ટ્રીય પક્ષો અને શક્તિશાળી ગોવા કેથોલિક ચર્ચ દ્વારા તેમનો સખત વિરોધ પછી રાજ્ય સરકારે તાજેતરમાં ગોવામાં વધુ વિશેષ આર્થિક ક્ષેત્ર સેજની મંજૂરી આપવાનો નિર્ણય લીધેલો નથી। ટેલિફોન એક્સચેન્જના નક્કર નેટવર્ક સાથે 100% સ્વચાલિત ટેલિફોન સિસ્ટમ પ્રાપ્ત કરવા માટે રાજ્ય કેરળ પછી બીજા સ્થાને આવેલું છે। હવે જે ગોવાનું ભારતમાં જે રીતે જોડાણ થયું છે એ બાબતની જો ચર્ચા કરવા જઈએ તો જ્યારે ભારત 1947માં આઝાદ થાય છે ત્યારે ભારતની જે સરકાર, તત્કાલીન જે ગવર્મેન્ટ હોય છે એ ગોવામાંથી જે પોર્ટુગીઝો જે ગોવાની અંદર હોય છે એ ગોવાના પોર્ટુગીઝોને ત્યાંથી જતા રહેવા માટેની એક વિનંતી કરવામાં આવે છે, પરંતુ એ માનતા નથી અને એ કહે છે કે ગોવા અમારું જ છે અને અમે ગોવા છોડીને જઈશું નહીં। એ જ કારણસર 19 ડિસેમ્બર જે આપણને એ બતાવવામાં આવેલી છે કે 19 ડિસેમ્બર 1961ના રોજ ભારતીય સૈન્ય દ્વારા ઓપરેશન વિજયની શરૂ કરવામાં આવ્યું અને એના પરિણામે પોર્ટુગીઝોને ગોવા દીવ અને દમણ છોડી અને ત્યાંથી ભાગવું પડ્યું, જેથી કરીને ગોવા દીવ અને દમણ એક ભારતીય કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે અસ્તિત્વમાં આવ્યા। ત્યારબાદ 30 મે 1987ના રોજ બંને વસ્તુને અલગ પાડવામાં આવેલું અને ત્યારબાદ ગોવાને એક સંપૂર્ણ રાજ્યનો તમે દરજ્જો આપવામાં આવ્યો અને જે ભારતનું 25મું રાજ્ય બની ગયું, જ્યારે દીવ દમણ એક કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે બાકી રહ્યા અને જે હજી સુધી પણ કેન્દ્ર શાસિત પ્રદેશ છે। COVID-19 ભારતીય રાષ્ટ્રીય સુપર મોડેલ દ્વારા ખાલી જગ્યા દ્વારા સ્થાપિત કરવામાં આવેલું છે, તો મિત્રો એ
કોવિડ 19 જે ભારતીય રાષ્ટ્રીય સુપર મોડેલ જે છે એ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા સ્થાપિત કરવામાં આવેલ છે. ડીએસટી દ્વારા કોવિડ 19 ભારતીય રાષ્ટ્રીય સુપર મોડેલની શરૂઆત કરવામાં કોવિડ 19 ક્ષેત્રે નિપુણતા માટે કરવામાં આવેલી છે. આ પહેલના ભાગરૂપે જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ સાયન્ટિફિક રિસર્ચ અને IISc બેંગ્લોર દેશના તમામ કોવિડ 19 મોડેલિંગ પ્રોજેક્ટ્સ અને કાર્યક્રમો સાથે જોડાવા અને કાર્ય કરવા માટે સંકલન કરશે. ભારતના રાષ્ટ્રીય AI પોર્ટલ વિશે નીચેનામાંથી કયું સાચું છે? તો મિત્રો, આ પોર્ટલ વિજ્ઞાન અને ટેકનોલોજી અને IT ઉદ્યોગ વિભાગ દ્વારા સંયુક્ત રીતે વિકસિત કરવામાં આવેલો છે. તે ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયના નેશનલ ઈ ગવર્નન્સ વિભાગ અને IT અને નાસ્કોમ દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવશે. તો મિત્રો, એના આપણને ચાર ઓપ્શન આપવામાં આવેલા છે. એમાંનું જે બીજું ઓપ્શન જે છે કે અને બીજું જે આપણું સ્ટેટમેન્ટ છે કે ભારતીય રાષ્ટ્રીય AI પોર્ટલ વિશેની જે બાબત છે એમાં જે ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયના નેશનલ ઈ ગવર્નન્સ વિભાગ અને IT અને નાસ્કોમ દ્વારા જે સંયુક્ત રીતે એ જે AI પોર્ટલ ચલાવવામાં આવશે એ બાબતની જે વાત છે એ ખરેખર સાચી વાત છે અને બાકી ઉપરની વાત સાચી છે ખોટી છે. હવે એની જે AI પોર્ટલ છે એની મુખ્ય જે હાઇલાઇટ્સની જો વાત કરવાની જઈએ છીએ તો આ પોર્ટલ ઇલેક્ટ્રોનિક્સ અને IT અને IT ઉદ્યોગ મંત્રાલયે સંયુક્ત રીતે વિકસિત કર્યું છે. ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયના નેશનલ ઈ ગવર્નન્સ ડિવિઝન અને IT ઉદ્યોગનો નાસ્કોમ સંયુક્તપણે આ પોર્ટલ ચલાવશે. આ પોર્ટલ ભારતમાં AIને લગતા વિકાસ માટે વન સ્ટોપ ડિજિટલ પ્લેટફોર્મ તરીકે કામ કરશે. AIમાં આર્ટિકલ્સ, સ્ટાર્ટઅપ્સ, રોકાણ ભંડોળ જેવા સંસાધનોની વહેંચણી, સંસાધનો, કંપનીઓ અને ભારતમાં AI સંબંધિત શૈક્ષણિક સંસ્થાઓની વાત કરશે. આ પોર્ટલ દસ્તાવેજો, કેસ અધ્યયન, સંશોધન અહેવાલો વગેરે પણ શેર કરશે. તેમાં AI સાથે સંબંધિત શિક્ષણ અને નવી નોકરીઓની ભૂમિકાઓ રહેલી છે. રાષ્ટ્રીય જે કાર્યક્રમ જે નવો લોન્ચ થઈ રહ્યો છે યુવા માટે જવાબદાર AI, નેશનલ ઈ ગવર્નન્સ વિભાગ, ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયે ખાલી જગ્યાને સહયોગથી શરૂ કરેલો છે. તો મિત્રો, ઇન્ટેલ ભારત, ઇન્ટેલ ઇન્ડિયાના સહયોગથી એમણે શરૂ કરેલો છે. જો અહીં એની જે વાત કરીએ છીએ કે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના જે મિનિસ્ટર છે રવિશંકર પ્રસાદ દ્વારા યુવાનો માટે રાષ્ટ્રીય કાર્યક્રમ યુથ માટે જવાબદાર કૃત્રિમ લોન્ચ કરેલું છે. જ્યારે AIM જે પ્રોગ્રામ છે આનો ઉદ્દેશ છે કે યુવા ભારતીય વિદ્યાર્થીઓને પ્લેટફોર્મ આપવું અને તેમને ભવિષ્ય માટે ડિજિટલી તૈયાર કરવા અને યોગ્ય યુગ તકનિકી એટલે ટેકનોલોજીની જે સમૂહ છે સંબંધિત AI કુશળતા સમૂહો અને જરૂરી AI ટૂલ સેટ્સની સક્સેસ અને સશક્તિકરણ આપવાનો છે. રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ વિભાગ, ઇલેક્ટ્રોનિક્સ મંત્રાલય અને IT સાથે મળીને ઇન્ટેલ ઇન્ડિયાના ટેકા સાથે માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા શાળા શિક્ષણ વિભાગ અને અક્ષરગાન શરૂ કરાયું છે. યુથ માટે જવાબદાર કૃત્રિમ જે બાબતો છે એમાં યુવા સશક્તિકરણ કૃત્રિમ તૈયાર બની જશે અને મદદ કુશળતા ગેપ ઘટાડવા જ્યારે અર્થપૂર્ણ સામાજિક અસર ઉકેલો બનાવવા માટે યુવાનો સક્ષમ બનાવે છે. આ કાર્યક્રમ ભારત સરકારની શાળાઓને વિદ્યાર્થીઓ સુધી પહોંચવા અને તેમને સમાવિષ્ટ રીતે કુશળ કર્મચારીઓનો ભાગ બનાવવાની તક પૂરી પાડવા માટે રચાયેલ છે. હવેનો જે ક્વેશ્ચન છે એ મિત્રો, અત્યારના યુવાનોને જાગવાની જરૂર છે. વર્લ્ડ નો તમાકુ ડે એટલે કે વર્લ્ડ તમાકુ ડે જે છે એની જે થીમ છે એની થીમ શું રહેલી છે? આ વર્ષની જે 2020ની જે વર્લ્ડ તમાકુ ડે એટલે કે 31 મે 2020 એટલે કે વર્લ્ડ તમાકુ દિવસ તરીકે ઉજવવામાં આવતો હોય છે તો એની થીમ શું હતી? તો મિત્રો, યુવા પેઢીઓને આકર્ષવા માટે તમાકુ અને સંબંધિત ઉદ્યોગની યુક્તિઓ એ આ વખતની થીમ રહેલી હતી. હવે વાત કરીએ છીએ કે દર વર્ષે એ 31 મેના દિવસે ઉજવાય છે. જે પ્રમાણે આપણે શરૂઆતમાં કહ્યું એ પ્રમાણે થીમ એની જે રહેલી છે તમાકુ અને યુવા પેઢીઓને આકર્ષવા માટે ઉદ્યોગની યુક્તિઓની વાત છે. વર્લ્ડ તમાકુ દિવસ જે છે એ વિશ્વ આરોગ્ય દિવસ, વૃક્ષ રક્તદાતા દિવસ, વિશ્વ રસીકરણ સપ્તાહ, વિશ્વ ક્ષય રોગ, વિશ્વ મલેરિયા દિવસ, વિશ્વ હેપેટાઇટિસ દિવસ અને વિશ્વ એડ્સ દિવસ સાથે 8 સત્તાવાર વૈશ્વિક જાહેર આરોગ્ય અભિયાનમાંનો એક રહેલો છે વર્લ્ડ તમાકુ ડે. ભારતમાં તમાકુના નિયમનના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? 1 ઓક્ટોબર 2018થી જાહેર સ્થળોએ સંબંધિત દેશવ્યાપી ધૂમ્રપાન મુક્ત કાયદો અમલમાં આવેલો છે. 2 કેબલ ટેલિવિઝન નેટવર્ક એટલે કે આપણી TVનું જે સુધારાના બિલ જે 8 સપ્ટેમ્બર 2020થી અમલમાં છે. સિગરેટ અને આલ્કોહોલની જાહેરાત પર સંપૂર્ણ પ્રતિબંધ કરે છે.
તો મિત્રો આ પેલા બંને વાક્યો સાચા છે, કારણ કે 2008 બે ઓક્ટોબરથી દેશમાં જાહેર સ્થળ પર ધૂમ્રપાન નિષેધ કરી દેવામાં આવેલું છે અને 8 સપ્ટેમ્બર 2000થી કેબલ ટીવી પર સિગારેટ અને આલ્કોહોલની જાહેરાત પર પ્રતિબંધ કરેલો છે. આમાં જે આપણને આખી આખી જે ડિટેલ જે છે, કઈ કઈ જગ્યા પર આપણું જે ધૂમ્રપાન નિષેધ હોય છે કે આલ્કોહોલ નિષેધ હોય છે અને કઈ કઈ જગ્યા પર એને આપણને છૂટ મળેલી હોય છે અને કઈ કઈ બાબતમાં દંડની કેવી જોગવાઈ છે, દરેક બાબતો અહીં આપવામાં આવેલી છે. તો એને વિડીયોને એક વખત પોઝ કરી અને ટોટલ ડિટેલ વાંચી લેવી, જે તમારે કોઈક ને કોઈક એક્ઝામમાં કામ લાગી શકે છે. તાજેતરમાં જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને COVID-19 ટેકનોલોજી એક્સેસ પુલ સીમા ચિહ્ન લોન્ચ કર્યું છે. તાજેતરમાં નીચેનામાંથી કયા દેશે WHO સાથે સૌથી વધુ આ જે સીમા ચિહ્ન જે છે એ લોન્ચ કર્યા છે? તો મિત્રો, એક કોસ્ટારિકા નામનો જે દેશ છે એ દેશે આ વસ્તુ સૌથી વધુ લોન્ચ કર્યું છે. ગ્રુપ ઓફ 7 વિશે નીચેનામાંથી કયું બાબત સાચું છે? તો સામેલ 7 દેશો વૈશ્વિક ચોખ્ખી સંપત્તિના 75% પ્રતિનિધિત્વ કરે છે, એક સ્ટેટમેન્ટ. બીજું, સામાન્ય રીતે દરેક દેશ દર 5 વર્ષે એક વખત સમિટનું આયોજન કરશે. તો મિત્રો, આમાં હું કહીશ કે દરેક બંને વાક્યો ખોટા છે, પર કારણ કે જે સમિટ જે ચોખ્ખી સંપત્તિ છે એનું 58% પ્રતિનિધિત્વ કરે છે અને સામાન્ય રીતે દરેક દેશ દર 7 વર્ષે એક સમિટનું આયોજન કરશે, આવી એક બાબત આપણને જાણવા મળેલી છે. હવે એ જે 7 જૂથો છે, વિશ્વના જે 7 અર્થતંત્રો છે, જે 7 કહી શકાય કે મહાસત્તાઓ છે, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન, યુકે, US, આ જે 7 છે એ G7 ગ્રુપ ઓફ 7નું એક ગ્રુપ છે, જેમાં યુરોપિયન યુનિયન જે છે એ કાયમી આમંત્રિત દેશ તરીકે રહેવામાં આવેલો છે, જ્યારે કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન, યુકે અને US ના વડાઓ જે છે એ આપણને અહીંયા પણ આપેલા છે. તો એ પણ એક વખત શાંતિથી વાંચી લેવા. જે અહીં જે આપણા ક્વેશ્ચનની અંદર જે આપણને જે સ્ટેટમેન્ટ આપવામાં આવેલા હતા એ અહીં આપવામાં આવેલું છે કે 7 દેશો, જો મિત્રો અહીંયા આપવામાં આવેલું છે કે જે 7 દેશોની, સોરી, સાત દેશોની જે વૈશ્વિક ચોખ્ખી આવકની સંપત્તિ 370 ટ્રિલિયન છે, જે અંદાજિત 58%ની આજુબાજુનું એક પ્રતિનિધિત્વ ધરાવતા છે અને જે GDP છે એ 46% પર આધારિત નજીવી કિંમતોમાં રહેલી છે. જ્યારે અહીં વાત કરીએ છીએ જે સમિટ જે છે 7 રાષ્ટ્રપતિ ધરાવતા દેશ સમિટ વારંવાર દર 7 વર્ષે, જે આપણને ક્વેશ્ચનની અંદર બતાવવામાં આવ્યું છે કે 7 વર્ષે એકવાર શિખરનું આયોજન કરે છે. સૂક્ષ્મ અને નાના ઉદ્યોગો MSE માટે ભારતનો પ્રથમ સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ ક્રાઇસ ઇન્ડેક્સ ખાલી જગ્યા દ્વારા સંયુક્ત રીતે વિકસિત થયો છે. તો મિત્રો, એ વિકસિત થયો છે ક્રિસિલ અને સિડબી દ્વારા. હવે ક્રિસિડિક્સ જે સિડબીની વાત છે, તો ક્રિસિડિક્સ માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝીસ માટે ભારતનો પ્રથમ સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ ક્રિસિલ અને સિડબીનું સંયુક્ત રીતે વિકસિત કરવામાં આવેલી બાબત છે. ક્રિસિડિક્સ ઓકે, તે 8 પરિણામોના પ્રચારક સૂચકાંક પર આધારિત છે અને એક સંયુક્ત અનુક્રમણિક છે અને MSE વ્યવસાયિક ભાવનાને 0 એટલે કે બહુ જ ખરાબની વાત છે અને 200 એટલે બહુ જ સારાનો સ્કેલ એ રીતે આપવામાં આવેલો છે. ઓકે, બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન BRO ખાલી જગ્યા હેઠળ કામ કરે છે. તો મિત્રો, BRO જે છે, બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન જે છે, એ સંરક્ષણ પ્રધાન મંત્રાલય હેઠળ કામ કરે છે. સૌથી પહેલાં એ એક પરિવહન અને હાઇવે મંત્રાલય હેઠળ કામ કરતું હતું, અત્યારે એ સંરક્ષણ મંત્રાલય હેઠળ કામ કરે છે. અને જે સરહદી વિસ્તારો છે, મૈત્રીપૂર્ણ પડોશી દેશો છે, એ દેશોની વચ્ચે જે કાયમી જે માર્ગનું જે નેટવર્ક ઊભું કરવામાં આવે છે કે જે ચેનલ, જે એક આપણે જે રસ્તાની જે એક ચેનલ ઊભી કરવામાં આવતી હોય છે, એ ચેનલ BRO એટલે કે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા, કે જે સંરક્ષણ મંત્રાલય હેઠળ કામ કરે છે, એના દ્વારા થતું હોય છે. જે અગાઉ માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય સાથે કામ કરતું હતું, જેના રસ્તાઓ, પુલ, ટનલ, કોઝવે, હેલિપેડ્સ, એરફિલ્ડ્સ વગેરે બનાવવાની જવાબદારી એના પર હોય છે. BRO એ દેશમાં અંદાજિત 32,885 કિલોમીટર રસ્તાઓ અને લગભગ 12,200 મીટર કાયમી પુલનું સંચાલન અને જાળવણી અત્યારે કરી રહી છે. આ સંગઠનની કામગીરી ભારત, ભૂતાન, મ્યાનમાર, તાજિકિસ્તાન અને અફઘાનિસ્તાનની અંદર આપણા BRO બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા અત્યારે પણ ફેલાયેલી છે. ઓકે મિત્રો,
तो हूँ आशा राखू छू कि तमने आ वीडियो पसंद आव्यो हशे। जो पसंद आव्यो होय तो वीडियो ने लाइक करी लो, तमारा कोई पण सजेशन होय तो एने कॉमेंट में जणावो, तमारा मित्रों साथे एने शेर करो। हजी सुधी चेनल ने सब्सक्राइब करवानी बाकी होय तो सब्सक्राइब करी लो। थैंक यू।